નમસ્તે મિત્રો, અત્યારે બે ઋતુનો સંધિકાળ ચાલે છે, એટલે કે વર્ષા ઋતુનો વિદાય અને શરદ ઋતુની આગમન, એટલે કે ભાદરવું. હવે દિવસે તપે અને મોડી રાત્રે ઠાર આવે, એટલે આયુર્વેદિકમાં એવું કહેવામાં આવ્યું છે કે વર્ષામાં પિત્તનો પ્રકોપ થાય અને શરદ ઋતુની અંદર એ બહાર આવે, એટલે કે તાવની શરૂઆત. તો આજે આપણે આ જે તાવ છે એની અગમચેતી માટે આપણે એક આ જ ગોળી બનાવતા જોઈશું. તો ગોળી બનાવી છે એમાં આપણે આ જો હું અત્યારે આ સીમમાંથી એટલે કે ખેતરોમાંથી શેઠેથી આ હું અત્યારે મામેજો લઈ આવ્યો છું. હવે આ મામેજો છે એને પાણીની અંદર સારી રીતે ધોઈ અને એને થોડો ઘણો અત્યારે જો આપણે એને આ સૂકવી નાખશું. હવે આ આપણે આ મામેજો છે સીમમાંથી લાવેલો તાજો, હવે આપણે એની તાવની ગોળી બનાવવા માટે શું કરશું? તો તાવની ગોળી બનાવવા માટે આ મામેજો છે શું શું જોઈશે, એટલે કે એમાં આ તાજી મજાની ગળો, સરસ મજાની આંગળી જેવી, ચટલી આંગળી જેવી જાડી એવી આપણી આ ગળો, અને ત્યાર પછી આ છે મરી પાવડર, આનો ઉપયોગ કરી અને આપણે ગોળી બનાવતા હવે શીખશું. હવે જો આપણે આ મામેજો લીધો, ત્યાર પછી આ ગળો લીધી, હવે આ બેનો આપણે ખાંડળીમાં એને ખાંડી એની એકદમ ઝીણી માખણ જેવી ચટણી કરી અને એનો જે વજન થાય એના 10મા ભાગના આપણે મરી પાવડર આ લઈ અને એને સહેજ ગરમ કરી, એટલે કે થોડુંક ઘટ કરી અને પછી એની આપણે ગોળી વાર્તા જોઈશું. હવે આપણે આ ખાંડણીની અંદર એની ગળોના ટુકડા કરી અને પછી એમાં મામેજો ઉમેરી અને આપણે હવે એને આ સાફ કરેલો એકદમ ધોઈ અને પૂરેપૂરો સાફ કરેલો હવે મામેજો એમાં આપણે નાખી અને હવે આનો ખાંડી અને એની આપણે ચટણી બનાવશું. હવે આપણે ખાંડણીમાં ખાંડ્યું, ત્યાર પછી એની ચટણી કરવા માટે એકદમ બારીક ચટણી કરવા માટે આપણે એને મિક્સચરની અંદર એની એક બારીક ચટણી તૈયાર થઈ ગઈ, જો એકદમ માખણ જેવી. હવે આપણે આને સહેજ જ ગરમ કરી અને થોડીક ઘટ કર્યા પછી એની અંદર આપણે એના વજનના 10મા ભાગ જેટલો આપણે મરીનો પાવડર ઉમેરી અને એકદમ મિક્સ કરી ત્યાર પછી એની ગોળી વાજીશું. હવે જો આપણે ઓલી જે પેસ્ટ બનાવી હતી પેસ્ટની અંદર આપણે મરીનો પાવડર નાખ્યો અને ત્યાર પછી એને થોડીક ગરમ કરી અને થોડીક કઠણ કરી, ત્યાર પછી આપણે એની આ ગોળીઓ વાયરી છે. આ ગોળીઓનો અમે અમારી જાતે અમારા ઘરમાં અને આડોશી પાડોશીમાં અમે આનો ઉપયોગ કરી અને અમારા જાત અનુભવ મુજબ આ ગોળીથી મેલેરિયા તાવ, ટાઢિયો તાવ, એકાત્રો તાવની અંદર ખૂબ જ આ અસરકારક છે એવો અમારો જાત અનુભવ છે. હવે આ ગોળીઓ અત્યારે આ તૈયાર થઈ ગઈ છે અને હવે આને ગોળીઓને છાંયે સૂકવી અને પછી એક બંધ ઢાંકણાવાળી બોટલમાં આને પેક ઢાંકણાવાળી બોટલમાં ભરી દઈશું. હવે આને સૂકવવા આપણે મૂકીશું.